বন্দে গুজরাট। Hello students, welcome to the class. In last activity, activity number 6, you have described the pictures and answered the questions based on the pictures. Tame chitra nu varnan karyu ane prashna na jawab pan apya. Now let's go for activity number 7, A and B. But before that, tamne yaad chhe baal mitro, apne activity 4, B ane C ma 1 ane many ni pravruti kariti. Do you remember that? Let's quickly revise it. Students, in activity of one and many, apni pase ba box che. One and many. Now let's see, a box mathi apne su mada che. The first thing, a pencil. One pencil. Now let's make a sentence. This is a pencil. Excellent. Now let's see. Many na box mathi kitli pencil nikle chhe. Three pencils. Many pencils. Now let's make a sentence. These are pencils. Very good. એવી જ રીતે આપણે બીજો ઓબ્જેક્ટ જોઈએ. લેટ્સ સી. અ પેન. ધીસ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ પેન. વેરી ગુડ. મેનેના બોક્સમાં જોઈએ આપણે કેટલી પેન છે. One, two, three, four. Four pens. Sentence kevi rite banse? These are four pens. These are four pens. Very good. Now let's see. Yes, what is this? A sharpener. This is a sharpener. મેનેના બોક્સમાં જોઈએ જોઈએ આપણી પાસે કેટલા શાર્પનર છે. વન ટુ થ્રી. વી હેવ થ્રી શાર્પનર્સ. સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકીએ આપણે. ધીઝ આર શાર્પનર્સ. These are sharpeners. Now last object જોઈએ. કઈ વસ્તુ નીકળે છે. An eraser. વાક્ય કેવું બની શકે. This is an eraser. Very good. Now let's see how many erasers are there in box. Many. Two erasers. We can make a sentence. These are two erasers. These are two erasers. Very good. Students, we learnt one object
many objects. One object માટે આપણે this is a pen એ રીતે વાક્ય બનાવતા શીખ્યા. many object એટલે કે એક કરતા વધારે માટે these are pens એ રીતે વાક્ય બનાવતા શીખ્યા. students next activity માં આપણે this and that જેવા words નો ઉપયોગ કરી અને sentences બનાવવાના છે. જો વસ્તુ તમારી નજીક હોય then we can use this અને જો વસ્તુ તમારાથી દૂર છે તો એના માટે સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે ધેટ શબ્દનો ઉપયોગ કરી શકું છું. જેવી રીતે અહીંયા આપણે વન અને મેની એક્ટિવિટી જોઈ એમાં ધીસ ઇઝ અ પેન, ધીઝ આર પેન્સ એવી રીતે ધેટમાં પણ વાક્ય બનાવતા આપણે શીખવાનું છે. ધેટ ઇઝ અ પેન, ધોઝ આર પેન્સ. સ્ટુડન્ટ્સ ચલો કેટલાક વધારે ઉદાહરણ આપણે સ્ક્રીન પર જોઈએ. સ્ટુડન્ટ્સ વોટ કેન યુ સી ઓન ધ સ્ક્રીન? અ બોલ. નાવ લેટ્સ મેક અ સેન્ટેન્સ. ધીસ ઇઝ અ બોલ. કેટલા બોલ છે સ્ક્રીન પર એ હવે આપણે ગણીશું. વન, ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન, એટ. એટ બોલ્સ. એટ બોલ્સ છે મેની બોલ્સ. સો સેન્ટેન્સ બનશે ધીઝ આર બોલ્સ. લેટ સી ધ નેક્સ્ટ સ્લાઇડ. યસ, વોટ કેન યુ સી ઓન ધ સ્ક્રીન? યસ, અ બોટલ. સેન્ટેન્સ આપણે બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? ધેટ ઇઝ અ બોટલ. બોટલ અહીંયા આપણાથી દૂર છે એટલે આપણે કયો શબ્દ ઉપયોગ કર્યો? ધેટ. ધેટ ઇઝ અ બોટલ. નાવ લેટ સી હાઉ મેની બોટલ્સ આર ધેર. વન, ટુ, થ્રી, ફોર. ફોર બોટલ્સ. ફોર બોટલ્સ માટે આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કેવી રીતે બનાવાશે? ધોઝ આર બોટલ્સ. ધોઝ આર બોટલ્સ. સ્ટુડન્ટ્સ ધીસ શબ્દનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? જ્યારે કોઈ એક વસ્તુ કે વ્યક્તિ આપણી નજીક હોય ધેન વી યુઝ ધ વર્ડ ધીસ. ધીસ ઇઝ અ બોલ. એક કરતા વધારે વસ્તુ કે વ્યક્તિ હોય અને આપણી નજીક હોય ધેન વી યુઝ ધ વર્ડ ધીઝ. ધીઝ આર બોલ્સ. એવી જ રીતે જો કોઈ વસ્તુ, એક વસ્તુ, વન થિંગ આપણાથી દૂર હોય ધેન વી યુઝ ધ વર્ડ ધેટ. That is a ball. એવી જ રીતે જો એક કરતા વધારે વસ્તુ આપણાથી દૂર હોય then we use the word those. Those are balls. મજા આવીને શીખવાની? બસ આ જ પ્રકારના શબ્દો આપણે નેક્સ્ટ એક્ટિવિટીમાં શીખવાના છે. આપણે એક્ટિવિટી 7A અને B કરીશું. એમાં પિક્ચરના આધારે આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે. સ્ટુડન્ટ્સ ઓપન યોર ટેક્સ્ટ બુક ઓફ ઇંગ્લિશ. યુનિટ નંબર 2. Umbrellas are colorful. Page number 44, activity number 7A and B. Activity 7A. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. Let's see the example. પિક્ચરમાં શું દેખાય છે? બેટ. અ બેટ. વન બેટ છે. આપણે વન અને મેનીની એક્ટિવિટી દ્વારા પણ શું શીખ્યા? જો વન ઓબ્જેક્ટ હોય, એક ઓબ્જેક્ટ હોય તો સેન્ટેન્સ બનશે ધીસથી. ધીસ ઇઝ અ બેટ. હવે આપણે સામેના પિક્ચરમાં જોઈએ. હાઉ મેની બેટ્સ આર ધેર? One, two. Two bats. Many bats. Bats.
of bat, bats. આના પરથી આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે કયો વર્ડ યુઝ કરીશું? ધીઝ. ધીઝ આર બેટ્સ. સ્ટુડન્ટ્સ, આ રીતે જ આપણે પિક્ચર્સના આધારે ધીસ એન્ડ ધીઝ વર્ડ્સનો ઉપયોગ કરી સેન્ટેન્સીસ બનાવવાના છે. ચલો આપણે આગળ જોઈએ. પેજ નંબર 45. લુક એટ ધ પિક્ચર. શું દેખાય છે તમને? જીરાફ. અ જીરાફ. વન જીરાફ. નીચે બ્લેન્ક આપેલી છે. હવે આપણે એ બ્લેન્ક પૂરી કરી આખું સેન્ટેન્સ બનાવવાનું છે. તો કેવું સેન્ટેન્સ બની શકે? ધીસ ઇઝ અ જીરાફ. ચાલો બાળકો આપણે લખી લઈએ ટેક્સ્ટબુકમાં. બધા બાળકોએ સાથે સાથે ખાલી જગ્યા પૂરવાની છે. ધીસ ઇઝ અ જીરાફ. જી આઈ આર એ એફ એફ ઇ. વેરી ગુડ. હવે આપણે સામેનું પિક્ચર્સ જોઈએ. હાઉ મેની જીરાફ્સ આર ધેર? વન ટુ થ્રી ફોર. ફોર જીરાફ્સ. એક કરતા વધારે. મેની જીરાફ્સ. આ બાજુ વન જીરાફ છે તો વર્ડ કયો આપેલો છે? અ જીરાફ. તો મેની જીરાફમાં આપણે કયો વર્ડ લખીશું? જીરાફ્સ. બાળ મિત્રો લખી લો બધા સાથે જ. જી આઈ આર એ એફ એફ ઇ એસ. જીરાફ્સ. હવે આપણે નીચેનું સેન્ટેન્સ બનાવીએ. ધીઝ આર જીરાફ્સ. બાળકો અહીંયા ધીઝ શબ્દ શા માટે વપરાયો છે? ઉપર જોઈએ તો જીરાફ્સ મોર ધેન વન, એટલે કે મેની છે, એક કરતા વધારે. એટલે આપણે ધીઝ શબ્દનો ઉપયોગ કરવો પડ્યો. વાક્ય બનશે ધીઝ આર જીરાફ્સ. તો ખાલી જગ્યામાં શબ્દ લખી લઈએ અને સેન્ટેન્સ પૂરું કરીએ. બાળ મિત્રો સાથે સાથે લખતા રહે. આખું સેન્ટેન્સ શું બન્યું? ધીઝ આર જીરાફ્સ. નાવ આગળનું વાક્ય જોઈએ. સ્ટુડન્ટ્સ, અહીંયા ચિત્ર આપેલું છે અને નીચે શબ્દ પણ આપેલો છે, પણ સેન્ટેન્સ આપેલું નથી. ચિત્ર શાનું આપેલું છે જોઈએ? યસ, વર્ડ જોઈએ. અ મેન. વન મેન. એટલે અહીંયા વર્ડ છે અ મેન. સામે જોઈએ, સામેના ચિત્રમાં. વન ટુ થ્રી મેન. થ્રી મેન. મેની મેન. સેન્ટેન્સ આપણે કેવી રીતે બનાવી શકીએ? અ મેન. આપણે ઉપર જોઈએ, જીરાફવાળા વાક્યમાં કયો શબ્દ લખેલો છે? અ જીરાફ. તો એની આગળ ધીસ ઇઝ અ જીરાફ. અહીંયા આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવી શકીશું? અ મેન. તો સેન્ટેન્સ બનશે ધીસ ઇઝ અ મેન. ચાલો સેન્ટેન્સ નોંધી લઈએ.
This is a man. હવે સામેના ચિત્રમાં જોઈએ, મેની મેન. ઉપરના ચિત્રમાં જિરાફ્સ લખેલું છે, પાછળ એસ આવેલો છે, અને નીચે સેન્ટેન્સ માટે ધીઝ શબ્દનો ઉપયોગ કરેલો છે. સેન્ટેન્સ છે, ધીઝ આર જિરાફ્સ. પણ અહીંયા મેન્સ નથી લખ્યું, એનો સ્પેલિંગ બદલાયો છે અને પ્રોનાન્સિએશન પણ બદલાયેલું છે. મેન, અ મેન, મેન. સ્ટુડન્ટ્સ, આપણે સેન્ટેન્સ બનાવીશું. ધીઝ આર મેન. બાળ મિત્રો સાથે જ લખી લો, ધીઝ આર મેન. વેરી ગુડ. નાવ નેક્સ્ટ પિક્ચર. સ્ટુડન્ટ્સ, આ ચિત્ર આપણે જોઈએ. અ પેન, પેન્સ. વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ. મેની પેન્સ. આગળના બે સેન્ટેન્સ બનાવ્યા એ પ્રમાણે જ આ સેન્ટેન્સ પણ તમારે ધીસ અને ધીઝ વર્ડ્સનો ઉપયોગ કરીને બનાવવાના છે. આઈ એમ ગિવિંગ યુ સમ ટાઈમ, પ્રિપેર ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ધીસ એન્ડ ધીઝ. Students, check your answers. This is a pen. One pen. એક છે એટલે this શબ્દનો ઉપયોગ કર્યો છે. These are pens. Many pens. એટલે અહીંયા these અને are શબ્દનો ઉપયોગ કરેલો છે. Very good. નાવ નેક્સ્ટ પિક્ચર જોઈએ. સ્ટુડન્ટ્સ, અહીંયા પિક્ચર્સ આપેલા છે પણ અહીંયા શબ્દ નથી આપ્યા કે સેન્ટેન્સીસ પણ આપ્યા નથી. આપણે પિક્ચર્સ જોઈએ અને એના આધારે શબ્દ ઓળખીએ અને સેન્ટેન્સીસ પણ બનાવીએ. આ શાનું ચિત્ર છે? વેરી ગુડ. એરોપ્લેન. એન એરોપ્લેન, એ શબ્દ આપણે નીચે નોંધી લઈએ. એન એરોપ્લેન, એ ઈ આર ઓ પી એલ એ એન ઈ, એન એરોપ્લેન. હવે આ બાજુ શબ્દ લખીએ. ટુ એરોપ્લેન્સ, મેની એરોપ્લેન્સ. તો અહીંયા શબ્દ લખીશું એરોપ્લેન્સ, એ ઈ આર ઓ પી એલ એ એન ઈ એસ, એરોપ્લેન્સ. સ્ટુડન્ટ્સ, જેમ ઉપર આપણે સેન્ટેન્સીસ બનાવ્યા એવી રીતે જ આપણે નીચે પણ સેન્ટેન્સીસ બનાવીશું. વન એરોપ્લેન, તો આપણે ધીસ શબ્દનો ઉપયોગ કરીશું. સ્ટુડન્ટ્સ, આ સેન્ટેન્સ આપણે નોંધી લઈએ. ધીસ ઇઝ એન એરોપ્લેન. વેરી ગુડ. હવે આ બાજુ હાઉ મેની એરોપ્લેન્સ આર ધેર? ટુ. મેની એરોપ્લેન્સ, સો આપણે ધીઝ શબ્દનો ઉપયોગ કરીશું. ધીઝ આર એરોપ્લેન્સ.
Very good. Now turn to page number 46. Students, what can you see on the screen? Shanu chitra che? Umbrella. An umbrella. Ane abaju? Many umbrellas. One, two, three. Many umbrellas. Tamne a word to aavde che? Juo screen par. Now this ane these શબ્દો નો ઉપયોગ કરો અને આગળ જેમ સેન્ટેન્સીસ બનાવ્યા એમ આ સેન્ટેન્સીસ પણ બનાવો. આઈ એમ ગિવિંગ યુ સમ ટાઈમ. Students, check your answers. An umbrella. This is an umbrella. Umbrellas. These are umbrellas. Very good. Students, we have completed activity number 7A. Emma apde this ane these શબ્દનો ઉપયોગ કરી અને સેન્ટેન્સીસ બનાવ્યા. જો ઓબ્જેક્ટ નજીક હોય, એક હોય, તો આપણે શબ્દનો ઉપયોગ કર્યો ધીઝ, અને એક કરતાં વધારે ઓબ્જેક્ટ હોય અને નજીક હોય તો શબ્દનો ઉપયોગ કર્યો ધીઝ. લેટ્સ ગો ફોર એક્ટિવિટી 7B. અહીંયા આપણે ધેટ અને ધોઝ શબ્દથી વાક્ય બનાવવાના છે. જો ઓબ્જેક્ટ આપણાથી દૂર હોય અને વન હોય તો આપણે ધેટ શબ્દનો ઉપયોગ કરીશું, અને મેની હોય, એક કરતાં વધારે હોય, તો ધોઝ શબ્દનો ઉપયોગ કરીશું. ચલો એક ઉદાહરણ જોઈએ. અહીંયા ઉદાહરણમાં ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ધીસ પિક્ચર? અ કેરોટ. અહીંયા ચિત્રમાં વન કેરોટ છે, એટલા માટે આપણે ધેટ શબ્દનો ઉપયોગ કર્યો છે. ધેટ ઇઝ અ કેરોટ. નીચેનું ચિત્ર જોઈએ. હાઉ મેની કેરોટ્સ કેન યુ સી? 1, 2, 3, 4. મોર ધેન વન, મેની કેરોટ્સ છે. હવે સેન્ટેન્સ જોઈએ. ધોઝ આર કેરોટ્સ. અહીંયા એક કરતા વધારે કેરોટ્સ છે, તેથી શબ્દનો ઉપયોગ કર્યો ધોઝ. ધોઝ આર કેરોટ્સ. એવી જ રીતે આપણે બીજા સેન્ટેન્સીસ બનાવીશું. લેટ સી ધ નેક્સ્ટ પિક્ચર. આ શાનું ચિત્ર છે? વેરી ગુડ. બોટ. અ બોટ. આપણે ઉપરનું ઉદાહરણ જોઈએ. અ કેરોટ. તો સેન્ટેન્સ કેવું બન્યું છે? ધેટ ઇઝ અ કેરોટ. એ પ્રમાણે અ બોટ માટે આપણે કેવું વાક્ય બનાવી શકીએ? Just think. Very good. That is a boat. ચલો વાક્ય નોંધી લઈએ. That is a boat. A boat છે અને આપણાથી દૂર છે, અને one boat છે, એટલા માટે સેન્ટેન્સ બન્યું ધેટ ઇઝ અ બોટ. વેરી ગુડ. હવે નેક્સ્ટ પિક્ચર જોઈશું. વોટ ડુ યુ સી હિયર? યસ, કીઝ. ચાવીઓ દેખાય છે ને? કીઝ. કેટલી ચાવીઓ છે? 10. 10 કીઝ. મેની કીઝ. હવે આપણે ઉપરનું ઉદાહરણ જોઈએ. મેની કેરોટ્સ વાળું. 4 કેરોટ્સ છે. સેન્ટેન્સ કેવું બન્યું? ધોઝ આર કેરોટ્સ. આના ઉપરથી
કીઝ વાળું સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકીએ? વિચારો. વેરી ગુડ, ધોઝ આર કીઝ. સેન્ટેન્સ બનશે ધોઝ આર કીઝ. સ્ટુડન્ટ્સ, તમે પણ સાથે સાથે નોંધી લો આ વાક્ય, ધોઝ આર કીઝ. ઉપર આપણે જોયું વન બોટ છે, ત્યાં આપણે ધેટ શબ્દનો ઉપયોગ કર્યો. વન બોટ એટલે સેન્ટેન્સ બન્યું ધેટ ઇઝ અ બોટ. નીચે કીઝ છે, 10 કીઝ, મેની કીઝ, એટલે આપણે ધોઝ શબ્દનો ઉપયોગ કર્યો. સેન્ટેન્સ બન્યું ધોઝ આર કીઝ. વેરી ગુડ. નાવ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પેજ, પેજ નંબર 47, એન્ડ લેટ્સ સી ધ રિમેનિંગ પિક્ચર્સ. સ્ટુડન્ટ્સ, વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર્સ? ગુડ, સ્ટવ્સ. આ બધા જ સ્ટવ્સ છે, પણ અલગ અલગ પ્રકારના સ્ટવ્સ છે. ગેસ સ્ટવ, પ્રેશર સ્ટવ, અને આને શું કહીશું? ચૂલો. હા, પણ આપણે એને વુડ સ્ટવ કહીશું. હાઉ મેની સ્ટવ્સ આર ધેર? 1, 2, 3. મેની સ્ટવ્સ, તો આપણે કયા શબ્દનો ઉપયોગ કરીશું? વેરી ગુડ, ધોઝ. ચલો વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ લખીએ. ધોઝ આર ગેસ સ્ટવ એન્ડ પ્રેશર સ્ટવ. પી આર ઇ એસ એસ યુ આર ઇ, પ્રેશર સ્ટવ. એસ ટી ઓ વી ઇ, પ્રેશર સ્ટવ. એન્ડ વુડ સ્ટવ. ધોઝ આર ગેસ સ્ટવ એન્ડ પ્રેશર સ્ટવ એન્ડ વુડ સ્ટવ. સ્ટુડન્ટ્સ, નાવ લુક એટ ધીસ પિક્ચર. શું દેખાય છે? અ કેમેરા. એના પરથી આપણે વાક્ય બનાવવું હોય તો કેવું વાક્ય બનશે? ધેટ ઇઝ અ કેમેરા. ચલો આ વાક્ય લખી લઈએ. ધેટ ઇઝ અ કેમેરા. અહીંયા ચિત્રમાં વન કેમેરા દેખાય છે, તેથી આપણે ધેટ શબ્દનો ઉપયોગ કર્યો, ધેટ, અને વાક્ય બનાવ્યું ધેટ ઇઝ અ કેમેરા. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવા સેન્ટેન્સીસ બનાવજો. ક્લાસરૂમમાં અલગ અલગ ઓબ્જેક્ટ્સ દેખાય ને, એ જોઈને અલગ અલગ સેન્ટેન્સીસ બનાવી શકો છો. ધીસ, ધીઝ, ધેટ, ધોઝ, આ શબ્દનો ઉપયોગ કરી અલગ અલગ સેન્ટેન્સીસ બનાવવાના છે. તમે પ્રશ્ન પણ પૂછી શકો છો, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ, અને એના જવાબ આપી સરસ મજાની પ્રવૃત્તિ કરી શકો છો. સો કીપ પ્રેક્ટિસિંગ એન્ડ કીપ લર્નિંગ. ગુડ બાય.